વાત કરું તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે કે કોરોનાના કેસ દિવસે ને દિવસે તેરાતો ગુજરાત રાજ્યમાં વધી રહ્યા છે, તેને લઈને ચિંતાનું મોજું તો ફરી વળ્યું છે. સાથે જ ક્યાંક અત્યારે હાલ તો રાજ્યમાં જે કોરોના વકરી રહ્યો છે, ક્યાંક અત્યારે હાલ તો સાવચેતી રાખવાની એ ઘણી જરૂરી છે. સરકારની તો આપણે વાત કરતા હોઈએ, પરંતુ સરકારની સાથે સાથે અત્યારે હાલ તો દરેક લોકોએ સ્વયં જાગૃત થવું અત્યારે હાલ તો ઘણું જરૂરી બની ગયું છે. અને તેની સાથે જે કોરોનાની વેક્સિન આવી ગઈ છે અને તે કોરોનાની વેક્સિન લેવા માટે પણ ડૉક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે આ વેક્સિન કારગર છે અને તમારા માટે છે અને તે લેવી એ અત્યંત જરૂરી છે, પરંતુ ક્યાંક અત્યારે લોકો પાલન ન કરતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર સવાલ એ થતો છે કે શું રાજ્યમાં લોકડાઉનની ફરીવાર જરૂર છે? તો આ સાથે અમારા સંવાદદાતા કમલ પરમારે ડોક્ટર સાથે વાતચીત કરી હતી, આવો જોઈએ. દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ દિવસે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગયા 24 કલાકમાં 1700 કરતાં વધુ કેસ નોંધાયા છે. અત્યારે આ જ મામલે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેને જ લઈને અત્યારે ડૉક્ટર મોના દેસાઈ આપણી સાથે જોડાયા છે. સીધા તેમની સાથે જાણીશું. અત્યારે કોરોનાના પ્રમાણમાં અમદાવાદમાં, ગુજરાતમાં અને સુરતમાં આંકડા વધી રહ્યા છે, કયા કારણોસર આજે આંકડા વધી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે? એક તો એક વસ્તુ છે કે અત્યારે જે રીતનું એટમોસ્ફિયર છે, એટલે ઠંડી અને ગરમીનું જે મિશ્રણ છે, એટલે આપણે શિયાળામાંથી હવે ઉનાળા તરફ જઈ રહ્યા છે, એટલે એવા સમયે બધા જ વાયરસનું સંક્રમણ વધે. અમે તબીબો પહેલેથી જ બધાને કહેતા હતા કે આ સમયે સંક્રમણ વધવાનું છે. કોરોના વાયરસ નહીં, બધા જ ટાઈપના વાયરસ અત્યારે એનું મલ્ટિપ્લિકેશન વધતું હોય અને એનો ઉપદ્રવ વધે, તો કોરોના વાયરસનું બી એ જ વસ્તુ બનવાની હતી. એટલે આપણે વધારે સાવચેત રહેવાની જરૂર હતી. પણ એના બદલે એવું થયું કે જાન્યુઆરી મહિનામાં જે આપણે ખૂબ દહેમત, બહુ જ કેટલી મહેનત પછી 2020ના આખા વર્ષમાં લોકડાઉન સહન કર્યા પછી અને કેટલી બધી તકલીફો વેઠીને આપણે મણમણ કોરોના વાયરસના સંક્રમણમાં નિયમિતતા લાવ્યા હતા અને સંક્રમણ નિયરલી ઓછું થઈ ગયું હતું, મૃત્યુ આંક નિયરલી ઝીરો આવી ગયો હતો, તો લોકોને એવું ફિલિંગ થઈ ગઈ કે હવે કોરોના વાયરસ આપણી પાસેથી જતો રહ્યો છે. અને લોકો એકદમ બેદરકાર થઈ ગયા. લોકો માસ્ક પહેર્યા વગર બધે ફરવા લાગ્યા, મેળાવડા કરવા માંડ્યા, લગ્નોમાં કે કોઈ પણ કલ્ચરલ ફંક્શન હોય કે ઇલેક્શન હોય કે સરકારીના કોઈ પણ ફંક્શન હોય, બધામાં તમે જાઓ પણ તમે માસ્ક પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો પછી તમે જાઓ, તો તમને કોઈ તકલીફ નથી થવાની. પણ આપણી પ્રજા આ કશું જ સમજતી નથી અને હજી પણ આટલું સંક્રમણ વધી રહ્યું છે છતાં પણ લોકો માસ્ક વગર ખુલ્લે આમ બહાર ફરી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ બંને વસ્તુ આ સંક્રમણને વધારવા માટે કામ આવી રહી છે, કે એક તો આ સિઝન એવી છે કે જેમાં સંક્રમણ વધી રહ્યું છે અને બીજું લોકો સખત બેદરકારી રાખી રહ્યા છે. ચોક્કસથી લોકો બેદરકારી રાખી રહ્યા છે. ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી, જે રીતે ભારતમાં જે કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું, આ એ જ મહિનો છે જ્યારે ફરી એકવાર આપણે ત્યાંના ત્યાં જ આવી ગયા છે. સરકારે અથાક મહેનત કરી, તબીબોએ રાત દિવસ 24 કલાક મહેનત કરીને એક લેવલ હતું કે જ્યારે કોરોનાના કેસ ઘટતા હતા, પરંતુ હવે વધી રહ્યા છે. તમારી વાત બહુ જ સાચી છે. આપણા લોકોની યાદ શક્તિ ખૂબ ઓછી છે. આપણે બધા જ ભૂલી ગયા છે કે આપણે કેટલી યાતના ભોગવી છે ગયા વર્ષમાં, અને હવે આપણે બધા જ બેદરકારીથી વર્તી રહ્યા છે, ખાસ કરીને જુવાનિયાઓ. હજી ઘરડાઓ તો કદાચ એટલું બધું બહાર નથી નીકળતા, પણ આપણે જોયું કે જ્યારે મેચ હતી કે કોઈ પણ જગ્યાએ આપણે જોઈ રહ્યા છે તો લોકો મજા કરવા જાય છે. સરકાર તમને નોર્મલ જીવન જીવવા માટેની કોશિશ કરાવડાવે છે, તમને તકો આપે છે, પણ એ એવું નથી કહેતો કે તમે માસ્ક પહેર્યા વગર જઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના કરો. આજે એક સિમ્પલ વસ્તુ બધાએ સમજવાની છે કે તમારે જીવવું હોય, તમારા સ્વજનોને બચાવવા હોય તો તમારે માસ્ક પહેરવો જ પડે, તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ રહ્યું. કારણ કે હજી આપણા 100% પોપ્યુલેશનને વેક્સિનેશન અપાય તો હજી બીજા 5-6 મહિના નીકળી જશે. સરકારે જાહેર કર્યું છે કે 1 એપ્રિલથી 45થી ઉપરના જે લોકો છે એ બધાને વેક્સિનેશન શરૂ થશે, એટલે ઘણી બધી પ્રજા એની અંદર આવી જવાની છે. પણ અત્યારે હું એવું કહી શકું કે જે સુપર સ્પ્રેડર છે, જે યંગ પબ્લિક છે, 18 થી 30-35 વર્ષના લોકો છે, એ લોકો આપણા માટે એક સુપર સ્પ્રેડરો બની ગયા છે. કારણ કે જુવાન છે એટલે એ લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ થોડી સારી છે,
એટલે એ લોકોમાં બહુ ચિહ્નો નથી દેખાતા કોરોના વાયરસના, એટલે એ લોકો એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ થઈ જાય છે કોવિડના, પણ એ લોકો ઘરના બીજા વ્યક્તિઓને આ વાયરસનો ફેલાવો કરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને માસ્ક પહેરો અને તમારી જાતને સુપર સ્પ્રેડર થતા અટકાવો. ચોક્કસથી સુપર સ્પ્રેડર થતા અટકાવો, પરંતુ કેટલાક તબીબો એવું પણ માની રહ્યા છે, કારણ કે ગયા વખતે કેસ જે હતા એ નહિવત પ્રમાણમાં આવતા હતા, પરંતુ આજે બીજો તબક્કો છે, 1700 અપ જે કેસ જઈ રહ્યા છે. કેટલાક તબીબો એવું પણ માની રહ્યા છે કે આ ચેનને તોડવા માટે લોકડાઉન લાદવું જરૂરી છે. આપ શું માની રહ્યા છો? હું એવું બહુ દ્રઢપણે માનું છું કે કોઈ પણ આજે આપણો દેશ હોય એનું આર્થિક પરિસ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે. આપણો દેશ એક ડેવલપિંગ દેશ છે, આપણે ખૂબ સુધર દેશ નથી. એટલે જો ફરીથી લોકડાઉનની પરિસ્થિતિ આવે તો જે લોકોએ થોડી થોડી પોતાની આજીવિકાઓ હવે લેવા માંડી છે, લોકોના ધંધા થોડા નોર્મલ થવા માંડ્યા છે, એ બધું ઠપ થઈ જશે. અને જો આ બીજો ઇકોનોમિક આપણે એવું કહીએ ડાઉનફોલ આવે અને આર્થિક રીતે જો આટલો બધો ડાઉનફોલ આવે તો કદાચ ઘણા બધા લોકો આ સહન ન કરી શકે. એટલે હું એવું માનું છું કે લોકડાઉન તો ના જ આવવું જોઈએ, પણ આપણે જ લોકોએ એક સેલ્ફ આપણે એવું કહી શકાય કે નિયંત્રણથી કેમ આપણે આપણી જાતે બચાવી ના શકીએ, કેમ આટલી સિમ્પલ વસ્તુઓ જે ગયા વર્ષે તમને એક એક પળે લોકોએ સમજાવ્યું છે, સરકારે કીધું છે, અમે તબીબોએ કીધું છે, પોલીસ બી આટલી મહેનત કરી રહી છે તમારા માટે, આજે બધા જ આટલી મહેનત કરી રહ્યા છે તમને જીવાડવા માટે. તમે માંદા પડો તો સરકાર તમને ફ્રી ટ્રીટમેન્ટ આપે છે, તબીબો દિવસ રાત પોતાના જાનના જોખમે તમારી સેવા કરે છે, તો શું આ બધું એળે જશે? શું એક માસ્ક પહેરવું તમારા માટે એટલું બધું દુઃખદાયી છે કે તમે આટલું બધું સંક્રમણ વધારી રહ્યા છો? આઈ થિંક આ મૂર્ખામીવાળું છે કે તમે માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરો. આઈ થિંક આ આપણા હાથમાં જ છે અને ચોક્કસ આ નિયંત્રણ આપણે લાવી શકીએ. અને લોકડાઉન એ બહુ જ મેજર સ્ટેપ છે, બહુ સિવિયર સ્ટેપ છે, અને એ ચોક્કસ આપણા દેશની આર્થિક જે પરિસ્થિતિ છે એને વધારે કથળતી કરશે. 4 મહિના પહેલાં એક સમય હતો જ્યારે તમામ લોકોના ચહેરા ઉપર એક સ્મિત હતું, સાથે ડૉક્ટરોના ચહેરા પણ સ્મિત હતું, કારણ કે દિવસે ને દિવસે કોરોનાના સંક્રમણ ઘટતું હતું અને જે ખાનગી હોસ્પિટલો છે સાથે જ સિવિલ હોસ્પિટલ છે તેમાં પણ પ્રમાણ નહિવત જોવા મળતું હતું, પરંતુ હવે જે છે દર્દીઓની સંખ્યા વધી રહી છે. તમારી વાત સાચી છે, ફરીથી આઈસીયુઝ બધા ફૂલ થઈ ગયા છે. એસવીપી સિવિલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના તો બંને આઈસીયુ ટોટલી ફૂલ થઈ ગયા છે, કારણ કે ત્યાં આપણા સ્ટેટમાંથી રાજ્યમાંથી બધેથી જ પેશન્ટો આવતા હોય છે. હવે મને એવું લાગે છે કે જો સાચે જ આપણે ધ્યાન નહીં રાખીએ, કારણ કે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે પણ હજી બધા પ્રજાજનોને વેક્સિન અપાયું નથી, તો આપણે બધાએ હજી થોડી ધીરજ રાખવી જોઈએ. મને એવું લાગે છે કે અમે પહેલાં પણ આ વસ્તુ કહેતા હતા, જાને તો જહાને, થોડું હજી સંભાળી લો. કદાચ 20-20 આપણે સહન કર્યું છે, 20-21 પણ આપણે સહન કરવું પડે, પણ એ પછી આપણે ચોક્કસ આ કોરોનાની મહામારીને માત આપી શકીશું. કારણ કે આ વર્ષના અંત સુધીમાં તો સંપૂર્ણ વેક્સિનેશન પૂરું થઈ જશે અને આપણા બધામાં એક હર્ડ ઇમ્યુનિટી આવી જશે અને આ રોગને આપણે કાયમ માટે માત આપી દઈશું. તો થોડીક ધીરજ રાખીએ પ્રજાજનો, થોડીક સાવચેતી વધારે રાખીએ તો બધા જ માટે આ વધારે હિતાવળ રહેશે. જે વેક્સિનેશનની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ક્યાંક જે વેક્સિનેશન લીધા બાદ પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, તો ક્યાંક લોકોમાં પણ અસમંજસ જશે કે જો વેક્સિન લીધા બાદ પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તો લોકોને શું અપીલ કરશો, એનું શું કારણ હોઈ શકે? અમે લોકોએ પહેલેથી કીધું હતું કે આ જે વેક્સિન આપણે લઈ રહ્યા છે એની જે આપણે એવું કહીએ એફિકસી એ 60-70% છે. એટલે તમારી અંદર 2 ડોઝ લીધા પછી 15 દિવસ પછી, 2 ડોઝ પૂરા થાય પછી 15 દિવસ પછી એન્ટીબોડીઝ એટલે રોગ પ્રતિકારક શક્તિ કોરોના વાયરસની સામેની શરૂ થઈ જાય બનવાની. હવે એવું નથી કે આ વેક્સિન લીધા પછી તમને કોરોના વાયરસનો ચેપ ના લાગે, તમે પોઝિટિવ થઈ શકો, પણ કારણ કે તમારી અંદર એના એન્ટીબોડીઝ છે, એની રોગ પ્રતિકારક શક્તિ છે, તમને આ કોરોના વાયરસનું સિરિયસ ઇલનેસ એટલે જે કહીએ ને જાનહાનિ થાય એવું માદગી ન આવે, તમારે હોસ્પિટલમાં દાખલ ના થવું પડે, તમારા ફેફસાઓમાં જે પરમેનન્ટ ડેમેજ થાય છે, કારણ કે કોરોના વાયરસ એ શ્વાસોશ્વાસો વાયરસ છે, રેસ્પિરેટરી વાયરસ છે, એટલે એ બધી તકલીફોમાંથી તમને મુક્તિ મળે, તમને બહુ સાધારણ તાવ આવે કે શરીરનો દુખાવો થાય અને તમે ઘરે જ પેરાસિટામોલ કે એવી કોઈ ગોળી લઈ અને સાજા થઈ જાઓ.
તો મને એવું લાગે છે કે મરી જવું કાં તો ઓક્સિજન પર ચડવું કે હોસ્પિટલમાં જવું કે કાયમ માટે તમારી ફેફસાની બીમારીઓ નોતરવી, એના કરતાં બે ડોઝ વેક્સિનના લેવા અને કદાચ બી પછી કોરોનાનું ઇન્ફેક્શન લાગે તો એ બહુ માઇલ્ડ ફોર્મમાં થતું હોય છે, એટલે એનાથી કોઈ ડરવાની જરૂર નથી. એટલે જ્યારે તમારો વારો આવે તો અચૂક કોરોના વાયરસનું વેક્સિન લેવું જ જોઈએ. એ બહુ જ સુરક્ષિત છે અને એની કોઈ જ આડઅસરો નથી, કારણ કે અમે બધા તબીબોએ લીધું છે. અને જ્યારે તબીબી આલમ આખું આ રસી લેતું હોય તો આપ સમજી શકો છો કે આ કેટલું સુરક્ષિત હશે. છેલ્લો ક્વેશ્ચન, લોકોમાં જાગૃતિ આવે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, તેના માટે છેલ્લો શું મેસેજ આપો? હું એક જ મેસેજ બધા પ્રજાજનોને આપું છું કે જો તમારે જીવવું હોય તો તમારે જ મહેનત કરવી પડે, તમારે જ માસ્ક પહેરવો પડે. કોઈ માસ્ક પહેરે અને તમારું જીવન બચે એવું હવે પોસિબલ નથી. એટલે એ ગુજરાતીમાં બહુ જ સરસ કહેવત છે કે જાત મુઆ થયે સ્વર્ગ ના જવાય, એટલે તમારે જાતે જ માસ્ક પહેરવું પડે. જો આ કોરોના વાયરસના ઇન્ફેક્શનથી તમારે બચવું હોય અને તમારા ઘરના જે સ્વજનો છે એ લોકોને બચાવવા હોય, મહેરબાની કરીને માસ્ક વ્યવસ્થિત રીતે પહેરો, નાક અને મોઢું ઢંકાય એવી રીતે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. હવે આપણે કિનારા પર આવી નજીક આવી ગયા છે, ચોક્કસ આપણે આ મહામારીને માત આપી શકીશું જો તમારા બધાનો સહકાર હશે તો. જે ચોક્કસથી હવે આપણે કિનારા ઉપર આવી ગયા છે અને હવે થોડોક જ સમય જે છે આપણે આ પરિસ્થિતિથી પસાર કરવાનું છે, ત્યારે ચોક્કસથી જીત થશે તેવું તબીબો પણ હાલ માની રહ્યા છે. કેમેરા પર્સન બંટી ડાગર સાથે કમલ પરમાર, અમદાવાદ.